आपे जोईए आगळ प्रकरण आठ एनु स्वाध्याय અમારે પર્યાવરણની નોંધમાં મૂકવાનો પૂર્ણ થઈ ગયો છે. આપણે જોઈએ કે બદલાતા કુટુંબો તમારા ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી અને બાળકો સાથે રહેતા હોય એવા કુટુંબ નાનું છે અને એને સુખી કુટુંબ કહેવામાં આવે છે. પણ જો આપણા કુટુંબમાં દાદા દાદી હોય, મોટા મમ્મી પપ્પા હોય, કાકા કાકી હોય, કોઈ હોય અને પોતાના મમ્મી પપ્પા હોય એવા કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ કહીએ છીએ. જો અહીંયા સંયુક્ત કુટુંબના ફાયદા, ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે. સંયુક્ત કુટુંબ દ્વારા આપણને ઘણી બાબતો શીખવા મળે છે, જેમ કે કુટુંબમાંથી એકબીજાની પ્રત્યે સદભાવના રાખવી, એકબીજાનું કાર્ય કરવું, એવી જે સમૂહમાં રહેવાની ભાવના છે એ સંયુક્ત કુટુંબ દ્વારા જ વિકસતી બાળકોમાં જોવા મળે છે. અને એના કારણે જો દાદા દાદી હોય, તમે કંઈક કહ્યું હોય અને એ સહન કરતા હોય, મમ્મી પપ્પાને કંઈક કહેવામાં આવે અને એ પણ સહન કરી લેતા હોય, તો એમાં સહનશીલતાનું જો તમને જ્યારે કંઈક રોકવામાં આવે તો જે સહનશીલતા કેળવો છો એ ગુણ પણ આપણને સંયુક્ત કુટુંબ દ્વારા શીખવા મળે છે. આપણા ઘરમાં દાદા દાદી હોય કે મોટા મમ્મી પપ્પા હોય અથવા તો આપણાથી મોટી ઉંમરના તમામ સભ્યોને આપણે માન આપવું, એમની સાથે પ્રેમ અને વિવેકસભર વાણીનો ઉપયોગ કરવો, તેનું આચરણ કરવું, તેવી બાબતો આપણને સંયુક્ત કુટુંબમાંથી શીખવા મળે છે. કુટુંબના સભ્યો દ્વારા સંસ્કાર, કોઈક આવે ઘરમાં મહેમાન તો આપણે પ્રેમથી હાથ ધોઈને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ અથવા તો પગે લાગીએ છીએ, પાણી આપીએ છીએ, એ જે વાણી વર્તન છે એ કેવું કહેવાય, તો એ વિવેકસભર વાણી છે, એ આપણને શીખવા મળી, આપણામાં સંસ્કારનું સિંચન થયું તેવું કહેવાય. આ એ કોણ શીખવાડે છે, તો દાદા દાદી હોય અથવા મોટા મમ્મી પપ્પા હોય, ક્યારેક મમ્મી પપ્પા પણ કહેતા હોય છે, બીજા બધા જય શ્રી કૃષ્ણ કહે કે એ જે વર્તન છે તે આપણને કુટુંબ દ્વારા શીખવા મળે છે. પૂર્ણો છો નાડે એમ વળે એવું કહેવાય છે કે નાનો છોડ હોય અને એને સીધો જ લઈ જવો હોય તો લાકડાની પટ્ટી દ્વારા એને બાંધવામાં આવે છે, જેથી છોડ સીધો અને સરળ રીતે વિકાસ પામે. એમ બાળકોને પણ નાનપણથી સંસ્કારનું સિંચન કરવામાં આવે તો એ બાળક વિવેકી બને છે. અહીંયા જોઈએ કે પારિવારિક સંબંધો છે, સંસ્કારની ભાવના છે, સહનશીલતા છે, એવા જે ગુણોનો વિકાસ આપણે જોઈએ છે એ ક્યાં હોય છે, સંયુક્ત પરિવારમાં જોવા મળે છે. જ્યારે વિભક્ત કુટુંબ, કોઈક મમ્મી પપ્પાના લગ્ન થયા હોય અથવા તો નોકરીના ફેરબદલી થઈ હોય, તેના કારણે એ લોકો ગામું છોડીને અથવા તો એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય, તેવા સમયે ફક્ત મમ્મી પપ્પા અને તેમના બાળકો જ સાથે રહેતા હોય છે, તો એવા કુટુંબને આપણે વિભક્ત કુટુંબ કહીએ છીએ. તે બનવાના કારણો કયા છે, તો વિભક્ત કુટુંબે જન્મ હોય કે લગ્નનું સ્થળાંતર હોય કે નોકરીની ફેરબદલી થતી હોય ત્યારે એ કુટુંબ કેવું બની જાય છે, વિભક્ત. કારણ કે ઘરના સંયુક્ત ફેમિલીના તમામ સભ્યો મમ્મી પપ્પા સાથે માટે એ વિભક્ત કુટુંબ બની જાય છે. અને વિભક્ત કુટુંબના કારણે તેમને કુટુંબમાંથી જે મળતો પ્રેમ છે, પ્રેમભર વાચન છે, વિવેક સભર વાણી છે, સરકારની ભાવના છે, એ ગુણો એમને કુટુંબ દ્વારા જે મળતા હોય તે આપણને વિભક્ત કુટુંબમાં જોવા મળતા નથી. મમ્મી પપ્પા જો નોકરી કરતા હોય તો એમની પાસે સમયના અભાવે બાળકમાં પૂરેપૂરું ઘડતર કરવાનો સમય ન હોવાથી પણ વિભક્ત કુટુંબ દ્વારા બાળકો એ ઘણીવાર સ્વછંદી બની જતા હોય છે અથવા તો ક્યારેક પગાર રસ્તે પણ જતા હોય છે. જ્યારે સંયુક્ત કુટુંબના ફેમિલી જે છે એમાં દાદા દાદીના કારણે કે મોટા મમ્મી પપ્પાના કારણે એ બાળકોને તમામ પ્રકારનું સંસ્કાર બધું આચરણ કરવાની ટેવ પાડવામાં આવે છે, જેના કારણે તે લોકો દરેક બાબતે પ્રેમભર્યું વર્તન કરતા આપણને જોવા મળે છે. આ બાળકો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ અત્યારે કદાચ કુટુંબોમાં તમે જોતા હશો.
ગામડે રહેતા માણસો હોય અને અહીંયા અમદાવાદમાં આવીને વસ્યા હોય તો એ આખા ઘરના તમામ સભ્યો એ અમદાવાદમાં રહેવા આવી શકવાના નથી, જેના કારણે જે બંને નોકરી હોય તે એમની પત્ની અને બાળકો જ જોડે રહેશે. તો એવા કુટુંબ છે એ વિભક્ત કુટુંબ કહેવાય છે. અને એમાં આ સહનશીલતા છે, પ્રેમભાવ છે, દયા છે, કરુણા છે, એવા ગુણો આપણને પૂરતા પ્રમાણમાં જોવા મળતા નથી. અને એમને વધારે મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવો પડે છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં મોબાઈલ એ અત્યારે આપણે નેટ દ્વારા ભણવાનું છે ઓનલાઈન, એટલે બરાબર છે. બાકી મોબાઈલ એ પણ ઘણું દૂષણરૂપ છે એવું ક્યારેક બતાવવામાં આવતું હોય છે. એમાં સારું વસ્તુ બી શીખવા મળે છે અને ક્યારેક ખોટ ખોટી વસ્તુ પણ મોબાઈલ દ્વારા શીખવામાં આવી જતી હોય છે. અહીંયા જોઈશું આપણે કે જે કુટુંબમાં દાદા દાદી છે કે મમ્મી પપ્પા છે એવા બાળકો છે એ સુખી કુટુંબવાળા કહેવાય છે. અને દાદા દાદી અને મમ્મી પપ્પાના કારણે એમના બાળકોમાં જે વારસાઈમાં જે સંસ્કારોનું સિંચન થાય છે તે એ કુટુંબમાં વૃક્ષરૂપી ખીલી ઉઠે છે. લોકો આવા કુટુંબનો વખાણ કરતા પણ આપણને જોવા મળે છે. આ કુટુંબ એ બાળકના જીવનનું ઘડતરરૂપી પાઠશાળા છે. કોઈક કુટુંબના વિવિધ પ્રસંગોમાં જવું અથવા તો કોઈ કારણોસર ફેરફાર થાય તો પણ એ બાળકોમાં જોવા મળતો હોય છે. જીવન ઘડતરનો મુખ્ય પાયો એ કુટુંબ છે. હવે આપણે આગળ જોઈશું કે કુટુંબ વિશેની જે માહિતી વધારે છે એ આપણે કુટુંબનો ચાર્જ જોઈ અને જોઈશું કે સંયુક્ત ફેમિલી અને વિભક્ત ફેમિલી અને એમાં આવતા પ્રસંગો એ આપણે આગળ ભાગ્યના જોઈશું. નમસ્તે બાળમિત્રો, જય સ્વામિનારાયણ.